Subscribe our YouTube channel and press the bell icon to get the latest news updates by our channel. રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી છેલ્લા 3 દિવસથી બંધ હતી. આજે ફરી રાજકોટમાં વેક્સિનેશનની કામગીરી શરૂ થઈ ચૂકી છે. જાણવા મળ્યું છે કે કેન્દ્ર બહાર લોકોના ટોળા વેક્સિન લેવા માટે વલખા મારતા નજરે પડ્યા છે. રાજ્યમાં વેક્સિનેશનની કામગીરી છેલ્લા 3 દિવસથી બંધ હતી. આજે ફરી રાજકોટમાં વેક્સિનેશનની કામગીરી શરૂ થઈ ચૂકી છે. જાણવા મળ્યું છે કે કેન્દ્રો બહાર લોકોના ટોળા વેક્સિન લેવા માટે વલખા મારતા નજરે પડ્યા હતા. તેમજ લોકોની લાંબી લાઇનો જોવા મળી હતી. સિનિયર સિટીઝને જણાવ્યું હતું કે આજે મારો ચોથો ધક્કો છે અને આજે વેક્સિન મળી જાય તો ખૂબ જ સારું. કારણ કે આજે મેસેજ આવે છે પણ અહીંયા જો પ્રોવાઈડ ન કરી શકતા હોય તો મેસેજનું શું પેલું કે તમારો સેકન્ડ ડોઝ ડ્યુ થઈ ગયો છે, તો પછી એ લોકોએ એ રીતે મેસેજ આપવો જોઈએ કે ભાઈ તમે આ તારીખે આવજો તો આ તારીખે ડોઝ અવેલેબલ છે. સિનિયર સિટીઝને જણાવ્યું હતું કે મમતા દિવસે બંધની જાહેરાત પછી હું બીજા દિવસે વેક્સિન લેવા ગયો હતો પણ મને કહ્યું કે ડોઝ નથી એટલે 2 દિવસ બંધ રહેશે. આથી ફરી આજે હું આવ્યો છું. મેં 3 ધક્કા તો ખાધા અને આજે આ ચોથો ધક્કો છે. સરકાર એક સાથે 3 દિવસ બંધ રહેશે એવું કહી દીધું હોત તો અમારા જેવા ઉંમરલાયક વ્યક્તિઓને ધક્કા ખાવા ન પડત. મિસમેનેજમેન્ટને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. મેસેજ આવે એટલે અમે દોડી આવીએ અને પછી કહે કે ડોઝ નથી. આથી તંત્રએ એવું કહેવું જોઈએ કે આ તારીખે આવજો, ડોઝ અવેલેબલ રહેશે. કારણ કે હું તો હજી યંગ છું, બરાબર છે, પણ જે ગઢડા બુઢા હોય છે બિચારા, જે નોકરી ધંધા મૂકીને પોતાનો ટાઈમ ફાળવીને એ આવતા હોય છે, એ હેરાન થાય છે. બધા માણસો હેરાન થાય છે. એ બાબતે જરાક પ્રોબ્લેમ થાય છે એટલે સરકારને જરાક જોવું જોઈએ આ બાબતે. યુવાને જણાવ્યું હતું કે મને મોબાઈલમાં મેસેજ આવ્યો એટલે હું 7 જુલાઈએ વેક્સિન લેવા માટે આવ્યો હતો. હું 1.5 કલાક સુધી લાઇનમાં ઊભો રહ્યો હતો પરંતુ વેક્સિનના ડોઝ હતા જ નહીં. આથી બાદમાં આરોગ્ય કેન્દ્રની બહાર બોર્ડ મારી દીધું કે 8 અને 9 જુલાઈ હજી બંધ રહેશે, 10 તારીખે તમારો વેક્સિનનો વારો આવશે. હું તો યુવાન છું પણ સૌથી વધારે તકલીફ સિનિયર સિટીઝનોને થઈ રહી છે. આથી સરકારે આ બાબતે વિચાર કરવો જોઈએ અને યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. લોકો પોતાના કામ ધંધા મૂકીને આવતા હોય છે, વેક્સિન લેવા માટે દોડાદોડી કરી રહ્યા છે.